જીવન અંજલિ થાજો કાવ્યના કવિનું નામ છે કરશનદાસ માણેક. તેમનો જન્મ 28/11/1901 અને અવસાન 18/1/1978માં થયું હતું. કરશનદાસ નરસિંહભાઈ માણેકનો જન્મ કરાંચીમાં થયો હતો. તેઓ જામનગર જિલ્લાના હરિયાણાના વતની હતા. આલબેલ, મોહબ્બતને માંદવે, વૈષમપાયનની વાણી, મધ્યાહન વગેરે તેમના કાવ્ય સંગ્રહ છે. હરિના લોચનિયા અને લાક્ષાગૃહ નામની બે તેમની જાણીતી રચનાઓ પણ છે. વૈષમપાયન ઉપનામથી તેમણે હળવી કટાક્ષ શૈલીમાં કાવ્યો લખ્યા છે. આ પ્રાર્થના કાવ્ય સુંદર અને ભાવવાહી છે. પોતાનું જીવન અંજલિરૂપ બને, અન્યને ઉપયોગી થાય એવી માંગણી કવિ અહીં વ્યક્ત કરી છે. તો આ સુંદર મજાનું જે કાવ્ય છે તેનો આપણે પહેલાં રાગ સાંભળીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે શાંતિથી પહેલાં એનો રાગ સાંભળજો. જીવન અંજલિ થાજો.
તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યને પંક્તિ પ્રમાણે સમજીશું. આ કાવ્યની પહેલી પંક્તિ છે, જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. શાળાની પ્રાર્થના સભામાં ગવાતું આ સુંદર પ્રાર્થના કાવ્ય છે. આ પ્રાર્થનામાં સમર્પણની ભાવના વ્યક્ત થઈ છે. જીવનમાં જનસેવા અને પ્રભુ સ્મરણ મહત્વના છે. કવિ પોતાનું જીવન અન્યને ઉપયોગી થાય એવી ઈશ્વર પાસે માંગણી કરે છે, યાચના કરે છે, પ્રાર્થના કરે છે. આગળની પંક્તિમાં કવિ કહે છે કે, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. એનો મતલબ એવો છે કે જીવન પથ ઉપર ચાલતા ચાલતા રસ્તામાં કોઈ ભૂખ્યા આવે તો તેઓને માટે ભોજનની વ્યવસ્થા આપણે કરી શકીએ, અને કોઈ તરસ્યા આવે તો તેઓને માટે આપણે પાણી આપી શકીએ એવા આપણે બનીએ, પરોપકારી મનુષ્ય આપણે બનીએ, બીજાને હેલ્પ કરીએ. દીન દુખિયાના આંસુ લોતા અંતર કદીના ધરાજો. અંતરનો અર્થ અહીં થાય છે હૃદય, મન ક્યારે પણ સંતોષ પામવું ન જોઈએ. એનો મતલબ એમ થાય છે કે કોઈ દીન દુખિયા આવે તો એમના આંસુ લૂછાય, એમને આશ્વાસન અપાય એવી કવિની ઈચ્છા છે. દીન દુખિયાના આંસુ લોતા અંતર કદીના ધરાજો, એનો અર્થ થાય છે કે આપણે કોઈની મદદ કરતાં કરતાં આપણું હૃદય મન થાકી ના જાય, હારી ના જાય, સંતોષ માનીને બેસી ના જાય, પણ હંમેશાને માટે ઉત્સાહથી આપણે એક મદદ કરતા રહીએ એવા બનીએ. કવિ આગળ કહે છે કે, મારું જીવન સત્યની કાંટાળી કેડી પર, એટલે કે વિકટ માર્ગ ઉપર પુષ્પ બનીને, ફૂલ બનીને પથરાજો. જગતના ઝેર જીરવી જીરવી ખૂબ સહન કરીને ઉરના, એટલે કે હૃદયમાં અમૃત પાજો. દુઃખો સહન કરીને પણ બીજાને માટે આપણે સુખ આપી શકીએ એવા બનીએ. મારું જીવન અન્યના કામમાં આવે, અન્યના ઉપયોગમાં આવે એવું બને. મારું જીવન અંજલિ થાજો. કવિ આગળની પંક્તિમાં કહે છે કે, મારા થાક્યા વગરના ચરણો પગ તારી પાસે દોડજો, તારા દર્શન કરવાની મારી ઈચ્છા છે. હૈયાના પ્રત્યેક સ્પંદને, પ્રત્યેક ધબકારે તારા નામનું રતણ થાજો, તારા નામનું રાત દિવસ રતણ કરવાની કવિની ઈચ્છા છે. મારું જીવન અંજલિ થાજો, બીજાના ઉપયોગમાં આવજો, હું બીજાને મદદ કરતા બનું. વમળોની વચ્ચે મારી નૈયા, એટલે કે હોડી, ભલે હાલક દોલક થાય, ડગમગે, પરંતુ મારો શ્રદ્ધાનો દીપક દીવો ક્યારે પણ ઓલવાજો નહીં. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ મારી શ્રદ્ધા ડગે નહીં, ભગવાન ઉપરનો વિશ્વાસ ડગમગે નહીં. હું બીજાને હંમેશાને માટે મદદ કરતો રહું એવો બનું ભગવાન. મારું જીવન અંજલિ થાજો, બીજાને મદદરૂપ બનજો. સમુદ્રમાં નાવ સફર કરતી હોય ત્યારે પાણીમાં ઘણા વલયો ઉત્પન્ન થતા હોય છે, અને નાવ હાલક દોલક થાય છે, તે ડૂબી જવાની સંભાવના પણ રહે છે. આવા સમયે ઈશ્વર પરની શ્રદ્ધા જ નાવને ડૂબતી બચાવી શકે છે. એટલે શ્રદ્ધાનો દીપક ઓલવાવો જોઈએ નહીં. આપણું જીવન પણ શ્રદ્ધાના બળે જ ટકી શકે છે. સંસારરૂપી સાગરમાં જીવનરૂપી નાવને અનેક મુસીબતો આવે છે. કવિ કહે છે કે, આવા સમયે મારો શ્રદ્ધારૂપી દીપક કદી ન ઓલવાય, હું સદાય નિસ્વાર્થ સેવા કરતો રહું, હંમેશા બીજાને મદદ કરતો રહું. મારું જીવન બીજાના કામમાં આવે, મારું જીવન અંજલિ થાજો. અન્ય માટે જીવન સમર્પણ કરવાની દિવ્ય ભાવના, જીવન અંજલિ થાજો, એ ધ્રુવ પંક્તિ દ્વારા ખૂબ સરસ રીતે હૃદયમાં કોતરાઈ જાય છે. આમ કવિ અહીં આપણું જીવન નિસ્વાર્થ બને, શ્રદ્ધાવાન બને, શ્રદ્ધાનો દીપક આપણી અંદર જલતો રહે, અને આપણે હંમેશા બીજાને મદદ કરવા માટે આતુર રહીએ એવા બનીએ એવું કવિ આ કાવ્ય દ્વારા આપણને કહે છે. અહીં આ કાવ્યની અંદર મારું જીવન અંજલિ થાજો એ પંક્તિ વારંવાર આવે છે. એ પંક્તિને આપણે ધ્રુવ પંક્તિ કહી શકીએ. ધ્રુવ પંક્તિ એટલે કે કાવ્યમાં આવતી વારંવાર પંક્તિ.